ભુજની ઓળખસમા ભુજિયા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કચ્છમાં વર્ષ 2001માં આવેલ ભૂકંપમાં મોતને ભેટેલા લોકોની યાદમાં સ્મૃતિવન પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેક્ટ નિર્માણ થવાના કારણે કચ્છના પ્રવાસન નકશામાં એક મહત્વના પ્રવાસન સ્થળનો ઉમેરો થશે. વર્ષ 2001માં કચ્છમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા અને કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા ભુજિયા ડુંગરની તળેટીમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યો છે. અંદાજિત 155 કરોડ રૂપિયાના ખર્ચે સ્મૃતિવન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, ત્યારે પ્રવાસન સ્થળ તરીકે જાણીતા બનેલા કચ્છમાં વધુ એક સ્થળનો ઉમેરો થવા જઈ રહ્યો છે. ભુજની આન બાન અને શાન સમાન ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવન પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. સ્મૃતિવન પ્રોજેક્ટમાં સનસેટ પોઈન્ટ, 6 કિલોમીટરનો કમ્પાઉન્ડ, હોલ તેમજ 50 જેટલા અલગ અલગ આકારના ચેકડેમ, પાથવે, લાઇટિંગના કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. હાલમાં મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. અર્થક્વેક મેમોરિયલ તરીકે સ્મૃતિવન જે છે ભુજિયા ડુંગરમાં વિકસાવવાનો આ જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, એનો મૂળ ઉદ્દેશ્ય જે છે એક તો કચ્છની લોકલ સંસ્કૃતિ જે છે એને ડિસ્પ્લે કરવી, તદુપરાંત જે ડેવસ્ટેટિંગ અર્થક્વેક જે 2001ની અંદર કચ્છની અંદર આપણે જોયો, તો એ પછી જે ખમીર સાથે કચ્છની પ્રજા શું ફરીથી ઊભી થઈ અને પોતાનો સામાજિક આર્થિક વિકાસ જે દોર્યો છે એ બતાવવું, અને કચ્છની અંદર ટુરિઝમની તમામ પ્રકારની તકો વિકસાવી, આવા બહુ હેતુ મલ્ટીપર્પઝ પ્રકારની બાબતોને ધ્યાનમાં લઈ અને આ પ્રોજેક્ટ અહીંયા રન થઈ રહ્યો છે. તદઉપરાંત શું ઇકો ટુરિઝમનો કોન્સેપ્ટ પણ ધ્યાનમાં રખાયો છે, એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન, એટલે ભુજિયા ડુંગરની અંદર જે છે પ્લાન્ટેશન વિકસાવવું, શું આ પ્રકારની અલગ અલગ બાબતોને ધ્યાનમાં લઈ અને એ પ્રોજેક્ટ રન થઈ રહ્યો છે. જ્યાં કચ્છના ગોઝારા ભૂકંપમાં અવસાન પામેલા 13,000થી વધુ લોકોની યાદમાં વર્ષ 2014માં સ્મૃતિવન પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે 155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સ્મૃતિવન પ્રોજેક્ટ સાથે લોકોની લાગણી જોડાયેલી હોવાથી પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થવાની દિશામાં વધુ ઝડપથી કામગીરી ચાલી રહી છે. ભૂકંપમાં મૃત્યુ પામનાર તમામ લોકોના નામ સાથેની પ્લેટ તેમજ તેમની યાદમાં 80,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં 1,00,000 જેટલા વૃક્ષોના વાવેતરનું પણ આયોજન કરવામાં આવશે. ભુજિયાની ઐતિહાસિક તળેટીમાં સ્મૃતિવન નિર્માણ થવા જઈ રહ્યું છે અને ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને ધરતીકંપ પછી જે લોકો મૃત્યુ પામ્યા હતા એમની સ્મૃતિ અને એમની યાદમાં એમના નામાવલી સાથે આ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે. સાથે ત્યાં વૃક્ષોનું વાવેતર પણ થઈ ચૂક્યું છે અને સાથે ત્યાં એક સરસ મજાનું સનસેટ પોઈન્ટનું પણ એક સ્થળ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. એની સાથે મ્યુઝિયમ છે, અન્ય બધી સુવિધાઓ છે, એટલે કુલ મળીને એક કાયમી સ્મૃતિ રહે અને એની સાથે પ્રવાસીઓ માટે કચ્છમાં એક અલગ જ પ્રકારનો પર્યટક એક ધામ બની રહે એ પ્રકારનું નિર્માણ કાર્ય અત્યારે ત્યાં ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી સાહેબ પણ સતત એમનો રિવ્યૂ લેતા હોય છે અને દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબે પણ રિવ્યૂ બેઠક યોજી હતી અને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર આ કાર્ય પૂર્ણ થશે અને લોકાર્પણ થશે. નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ બનાવવાની વાત કરતા એમણે પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો અને 150 કરોડનો પ્લાન અત્યારે કેટલે પહોંચ્યો છે ખબર નથી, પણ આજે 11 વર્ષથી હજી એનો સંપૂર્ણતા આકાર પામ્યો નથી એનું મન અમને દુઃખ છે. અને ભુજિયો જે રીતે વિરાસત હતી એ પણ ઓકરુમાં આવી છે, એનું જે અમારી માન્યતા હતી એ મુજબ થયું નથી, છતાં પણ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે એ તો ચોક્કસ છે. હજી કામમાં બહુ વિલંબ થઈ રહ્યો છે એના કારણે લોકોને બહુ એમ થાય છે કે આમાં શું થતું હશે ને શું થશે, એ શંકા દૂર કરવી હોય એ બધે મૂકીને દિવંગતોને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો ભુજિયાને ફરીથી પુનઃસ્થાપન કરી અને સારી રીતે તાત્કાલિક એને લોકો સમક્ષ મૂકવો જોઈએ એવું અમારું માનવું છે.
સ્મૃતિવન પ્રોજેક્ટમાં હાલ મ્યુઝિયમનું કામ ચાલી રહ્યું છે. મ્યુઝિયમમાં કચ્છની કલા અને સંસ્કૃતિનો પરિચય કરાવતી ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓની સાથે 2001ના ભૂકંપને લગતી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવશે. આગામી 6-8 મહિનામાં સ્મૃતિવન પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર થઈ જવાની આશા છે. સ્મૃતિવન પ્રોજેક્ટ તૈયાર થવાથી કચ્છના પ્રવાસન નકશામાં વધુ એક સ્થળનો ઉમેરો થશે અને દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કચ્છનું નવું નજરાનું સ્મૃતિવન પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. તો એક દિવસ અગાઉ અમદાવાદના શિવરંજની વિસ્તારમાં થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં અત્યારે હાલ આરોપી